ભોગાત ગામે ખેડૂતોએ જેટકો કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા સામે વિરોધ નોંધાવી આજે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે, જેમાં વળતર ચૂકવ્યા વગર તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરાયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ભોગાત ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલન શરૂ થયા છે. જેટકો કંપની વિરુદ્ધમાં ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખેડૂતોના ઊભા પાકમાં વીજપોલ અને તાર નાખવા સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યા છે, જેમાં વળતર ચૂકવ્યા વિના ખેડૂતોના ઊભા પાકમાં વીજપોલ ઊભા કરાતા ખેડૂતો તેમજ સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. આજે ભોગાત ગામે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી જેટકો કંપની વિરુદ્ધ આંદોલનના મંડાણ કર્યા છે. આજે ખેડૂત નેતા પાલ આંબલિયાએ પણ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી, ત્યારે ઉપવાસ છાવણીની જગ્યાએ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં જેટકો કંપની દ્વારા વીજ લાઈનો ઊભી કરવા માટે 2014માં જે લાઈન મંજૂર થયેલી છે એ લાઈનમાં 2018માં નામદાર કલેક્ટરશ્રીનો હુકમ છે. એ જે ખેડૂતોના નામે હુકમ છે એ ખેડૂતો પોતાના ખેતરમાં જે વીજ પોલ ઊભો કરે છે એનું યોગ્ય વળતરની માંગ કરે છે, અને એનાથી ઉપરાંત કેટલાક એવા ખેડૂતો છે કે જેના નામદાર કલેક્ટરશ્રીનો પણ હુકમ નથી, નામદાર પ્રાંતનો પણ હુકમ નથી, કોઈ ખેડૂતને નોટિસ પણ નથી, તેમ છતાંય પોલીસ પ્રોટેક્શન સાથે જબરજસ્તીથી દાદાગીરીથી એ ખેડૂતના ખેતરની અંદર થાંભલો ઊભો કરવામાં આવે છે. અને એટલું જ નહીં, એ ખેડૂતના ખેતરની અંદર જે પાક છે આ પાકને ઉપર હેવી વ્હીકલો ચલાવી અને પાકને અને જમીનને નુકસાન કરી અને આખે આખું જે દાદાગીરીપૂર્વક કામ થાય છે એના વિરુદ્ધમાં ભોગત ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને એને સમર્થન આપવા માટે આજે અમારી ટીમ અહીંયા આવી હતી. મારું નામ રામાભાઈ કેશુરભાઈ વરવરિયા છે. હું ભોગાતનો વતની હો, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ને હું ભોગાતનો ખેડૂત છું ને ભોગાતની અંદર જેટકો કંપનીની જે થાંભલાની લાઈનો આવે છે એ ઊભા પાકની અંદર બળજબરીથી નાખે છે. ઘણું બધું પાકમાં પણ નુકસાન આવે છે અને જમીનમાં પણ નુકસાન આવે છે. ભારી વાહન આકે એમાં જમીન તોડાઈ જાય છે. પછી બીજા નંબરમાં ઘણા અમારા બંધ પારા છે એ પણ તોડી નાખે છે ને રસ્તાઓમાં પણ બધું નુકસાન કરે છે. રસ્તામાં આડે વાહન આવે છે તો એમાં ઘણા બધા ખેડૂતોને આજે વાહન છે, ટ્રેક્ટર છે કે ગાડું છે એ બધું લઈ જવામાં તકલીફ પડે છે ને વાહન રસ્તામાં આડા હોય છે. ને અમે એને કહેવા છતાં પણ એને બળજબરીથી કામ ચાલુ કરેલ છે પોલીસની ધમકી આપીને.